નમસ્કાર મિત્રો. મિત્રોમાં વિધાનસભાની પેટા ચૂંટણી, માવજીભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, ચૌધરી સમાજ અને એક ટિકિટ. ભારતીય જનતા પાર્ટીની ટિકિટના કારણે શું ચૌધરી સમાજમાં ફાટા પડ્યા છે? શું આજની તારીખે મતદાન પૂરું થઈ ગયા બાદ પણ માવજી પટેલ અને શંકર ચૌધરી વચ્ચે તેવી જ વિરોધાભાસી સ્થિતિ છે? શા માટે? મુખ્ય વાત તો એ છે કે શું આમાં નુકસાન અંતે સમાજને જ છે? તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. વા વિધાનસભાની પેટા ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીમાંથી કોને ટિકિટ મળશે એ બહુ મોટો સવાલ હતો. ઉમેદવારોની એક મોટી લાઈન હતી, ડઝન બંધ ઉમેદવારો હતા, તેમાંથી એક ઉમેદવારને પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી માટે અતિ મુશ્કેલ હતું. શંકરભાઈ ચૌધરી ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રથમ હરોળમાંના એક નેતા અને તેના પર જવાબદારી છે, તે નક્કી કરશે તેને ટિકિટ મળશે તેવી વાતો ફરતી હતી. થોડા સમય બાદ તેવી પણ વાત સામે આવે છે કે શંકરભાઈ ચૌધરી વિદેશ જઈ રહ્યા છે, અધ્યક્ષ છે તો પોતાના હાથમાં ધૂરા નહીં લઈ પરબતભાઈ પટેલ સંભાળશે, શંકરભાઈ ચૌધરી અંદરખાને કામ કરી શકે છે. પરંતુ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળે છે અને એક મેસેજ વાયરલ થાય છે કે શંકરભાઈ ચૌધરીના કહેવાથી જ ટિકિટ મળી છે અને આ શંકરભાઈ ચૌધરી કઈ વિદેશ નથી જવાના, વાવની પેટા ચૂંટણીમાં જમીન આસમાન એક કરે તેટલી મહેનત કરવાના છે. એક વ્યક્તિ જૂના જોગી કે વર્ષોથી રાજકારણમાં અલગ અલગ ઘણી પાર્ટીમાં ચૂંટણી લડી, ચાર પાર્ટીમાંથી ચૂંટણી લડી, ત્રણ વખત આ વખતેની ગણીએ તો અપક્ષ ચૂંટણી લડી નાખી માવજીભાઈ પટેલ, બે ફોર્મ ભરીને બેસે છે, એક અપક્ષનું અને એક ભારતીય જનતા પાર્ટી તરફનું. ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ સ્વરૂપજી ઠાકોરને આપે છે અને અપક્ષ તરીકે ફોર્મ ભરીને બેઠેલ માવજીભાઈ પટેલ ફોર્મ પાછું નથી ખેંચતા, ફોર્મ કાયમ રાખે છે. તેની સાથે ભારતીય જનતા પાર્ટીના અમીરા માશલ સહિતના બીજાઓએ પણ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેઓ પાછું ખેંચી લે છે. મૂળ વાત તો એ છે કે તેમને મેન્ડેટ નહોતું મળ્યું, એટલે અમીરા માશલ સહિતના લોકોએ જેને ભારતીય જનતા પાર્ટી તરફથી ભર્યું હતું તેમનું ફોર્મ કેન્સલ થઈ ગયું, એ સાચી વાત છે. માવજીભાઈ પટેલ ચૂંટણી લડે છે, ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી અને માવજીભાઈ પટેલ એકબીજાની વિશે બોલતા, આડકતરો પ્રહાર કરતા આપણે સાંભળ્યા, પરંતુ મતદાન થઈ ગયું છે આમ છતાં પણ સમાજના એક કાર્યક્રમમાં માવજીભાઈ પટેલ શંકરભાઈ ચૌધરી પર પ્રહાર કરી રહ્યા છે. માવજીભાઈ પટેલે ત્યાં સુધીનું કહી દીધું કે અમારું ખેડેલું ખેતર હતું અને તમે વાવથી થરાદ આવ્યા, અમે કઈ રીતે ચૂપ બેસીએ, ત્યારે તો ના લડ્યા પરંતુ શું હવે ના લડવું. તેમણે કહ્યું કે ચાર પાર્ટી અલગ અલગ પાર્ટીમાંથી મેં ચૂંટણી લડી, ત્રણ વખત આ વખતેની ગણીને અપક્ષ ચૂંટણી લડી, હું એક વખત ધારાસભ્ય રહ્યો 1990માં, પરંતુ એ એક વખત મેં કરેલું કામ 10-10 વખત ચૂંટેલા વ્યક્તિ પણ નહીં કરી શકે ત્યાં સુધીની તેણે ચેલેન્જ મારી દીધી. માવજીભાઈ પટેલ અને ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરીના સમર્થકો વચ્ચે અત્યારે એક મોટી ખાઈ જોવા મળી રહી છે. માવજીભાઈ પટેલ સમાજની વાત કરે છે, શંકરભાઈ ચૌધરી પણ સમાજની વાત કરે છે, પરંતુ આ ચૂંટણી પછી, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પછી સૌથી વધુ કોઈને નુકસાન હોય તો એ ચૌધરી સમાજને હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે માવજી પટેલ પણ એટલા દિગ્ગજ છે અને શંકરભાઈ ચૌધરી પણ તેટલા દિગ્ગજ છે. માવજીભાઈએ કહી દીધું કે મારી ભૂલ હોય અને જો મેં કોંગ્રેસ પાસેથી એક પણ રૂપિયો લીધો હોય તો શંકરભાઈ ચૌધરી મારી સાથે મંદિરમાં આવે અને કસમ ખાય સમ ખાય. એક પણ રૂપિયા લીધા વગર, કોઈ પણ સાથે હાથ મેળવ્યા વગર કામ કર્યું છે અને સમાજને તેવું લાગે તો તે તેને સજા આપે ત્યાં સુધીની વાત માવજીભાઈ પટેલે કરી દીધી છે. માવજીભાઈ પટેલ જૂના જોગી છે, પરબતભાઈ પટેલ સાથે છેલ્લા થોડા સમયથી તેમના સંબંધો સારા હતા, પરબતભાઈ દોડતા હતા માવજીભાઈ પટેલને ટિકિટ મળશે તેવી વાત હતી. અપક્ષ દાવેદારી બાદ પણ આટલું જન સમર્થન અને ચૌધરી સમાજના 70-80% મત ખાઈ જવા એ ખૂબ જ મોટી વાત કહી શકાય. મૂળ વાત તો એ હતી કે માવજીભાઈ પટેલની દાવેદારીથી સમાજ માવજીભાઈ પટેલ અને બેટના સિમ્બોલ તરફ ફંટાયો તો ચૌધરી સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાન પણ ચૂપ થઈ ગયા. ન તો સમાજ સામે બોલી શકાય, ન તો ભારતીય જનતા પાર્ટીની સામે. આ તમામ સ્થિતિ વચ્ચે શંકરભાઈ ચૌધરી ફ્રન્ટ ફૂટ પર રહ્યા, આગળ આવીને રમ્યા અને મુખ્ય વાત એ છે કે સીધા પ્રહારો કર્યા. ચૌધરી સમાજને સાથે લેવા માટે તેની છેલ્લી સભા ખૂબ જ કારગર રહી અને સાવ ખાલીખમ નથી રહ્યું, ચૌધરી સમાજના પણ અમુક ટકા મત ભારતીય જનતા પાર્ટીને ગયા છે.
આ સ્થિતિ છે અત્યારની. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે. સામાન્ય રીતે મતદાન પૂર્ણ થયા બાદ, પરિણામ આવી ગયા બાદ પહેલાં જવું થઈ જવું જોઈએ, પરંતુ સ્થિતિ હજુ સુધી થઈ નથી. જોઈએ મતદાન બાદ શું થાય છે. મતદાન સામે આવશે અને માવજીભાઈ પટેલ જો અમુક હજાર મતથી હારશે, જે મત ચૌધરી સમાજના ભારતીય જનતા પાર્ટી તરફ ગયા હશે, તો પછી ફરી આ વિવાદ થશે અને આ વિવાદ ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. પરિણામ આવશે ત્યારે ખબર પડશે. અત્યારે માવજીભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી વચ્ચે 36નો આંકડો જોવા મળી રહ્યો છે. ખબર નથી આ સમાધાન ક્યારે થશે, ખબર નથી શું થશે, પરંતુ એક વાત લખીને રાખો કે જો આ વસ્તુ આમને આમ રહી તો 2027માં શંકરભાઈ ચૌધરીને થરાદમાં મોટી મુશ્કેલી પડી શકે છે. માવજીભાઈ પટેલની મોટી વોટ બેંક આજની તારીખે થરાદમાં પણ છે. જોઈ રહ્યું શું થાય છે. આપનો અભિપ્રાય આવકારીએ છીએ, કોમેન્ટ બોક્સમાં લખજો આપનું શું કહેવું છે. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.